વ્યાજ દરમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો થઈ શકે છે ઘટાડો આજથી આરબીઆઈ ની ત્રણ દિવસની બેઠક શરૂ દર્શક મિત્રો ખાસ કરીને અમારું એક વચન હોય છે કે અમે આપેલા સ્ટોકના ટાર્ગેટ છે એ હિટ જ થાય છે અને અમારા જે ગેસ્ટ છે એ ગેસ્ટ ખૂબ મહેનત કરીને તમારા માટે સ્ટોક શોધીને લાવે છે છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજાર છે એ નકારાત્મક રહે છે બજાર ઘટાડો થાય છે પરંતુ અમે છે એ શેરમાં તમને કમાણી કરાવીએ છીએ ગઈકાલે પાંચ શેરમાં ટાર્ગેટ હિટ થઈ ગયા આજે ઘટતા બજારમાં પણ અમારા ચાર ચાર ટાર્ગેટ છે એ હિટ થઈ ગયા છે મતલબ કે આ પ્લેટફોર્મ ઉપરથી આપવામાં આવેલા સ્ટોકના ટાર્ગેટ અચૂક હિટ થાય છે તમે માલામાલ બનો છો અને એ જ અમારા શોની સફળતા છે તો એસઆઈએચએલ ગ્રુપે જનરલ ઇન્સ્યોરન્સ નામનો એક સ્ટોક આપેલો હતો એનો ટાર્ગેટ પણ હિટ થઈ ગયો છે અઠ્યાવીસ અગિયારના સવારે નવ વાગ્યે આ સ્ટોક છે એ આપવામાં આવેલો હતો અને જનરલ ઇન્સ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં હતી આપવામાં આવી હતી બસો ત્રેસઠના ભાવે ખરીદવાના હતા અને બસો ચીમોતેર છે એનો ટાર્ગેટ હતો એક સપ્તાહમાં આ ટાર્ગેટ હિટ થવાની વાત હતી અને ચોક્કસપણે આ ટાર્ગેટ પણ હિટ થઈ ગયો છે અન્ય એક ટાર્ગેટ હતો લક્ષ્મી બ્રોકિંગ દ્વારા બે તારીખે એનએમડીસી નામનો એક સ્ટોક આપવામાં આવેલો હતો આ સ્ટોક છે એને ખરીદવાની સલાહ હતી પાંચ દિવસ માટે એકસો ના ભાવે ખરીદવાનો હતો એકસો આઠ અને એકસો દસ છે એનો ટાર્ગેટ હતો અને નવ્વાણું રૂપિયા સ્ટોપલોસ હતો તો પહેલો ટાર્ગેટ છે એનાથી ઉપર પણ આ સ્ટોક જતો રહ્યો છે મતલબ એક શેર દીઠ તમને સાત રૂપિયા અહીંયા મળવા પાત્ર છે અને મળ્યા છે અને પછી લવકુશ ફીન સર્વ દ્વારા એકવીસ તારીખે સાડા ત્રણના સોમાં માં એસબીઆઈ ખરીદવાની સલાહ આપી હતી બે સપ્તાહ માટેનો એસબીઆઈ ખરીદીને ચાલવાનો સલાહ આપવામાં આવી હતી લવકુશ ફીન સર્વ દ્વારા ત્રણસો બત્રીસનો શેર ત્રણસો ઓગણપચાસ જશે એવો ટાર્ગેટ હતો જે ટાર્ગેટ પણ હિટ થઈ ગયો છે મતલબ લવકુશ ફિનસરોની સલાહ ઉપર જે લોકોએ શેર ખરીદ્યો હશે તેઓ ચોક્કસપણે માલામાલ થયા હશે અને ટાટા સ્ટીલનો એક સ્ટોક લવકુશ ફિન સર્વે એ જ દિવસે એટલે કે એકવીસ તારીખે લવકુશા એને ચોક્કસપણે થઈ હશે બે સપ્તાહ સુધી શેર રાખવાની સલાહ હતી પરંતુ એના ટૂંકા સમયમાં આ સ્ટોકનો ટાર્ગેટ હિટ થઈ ગયો છે મતલબ કે આ પ્લેટફોર્મ ઉપરથી અમારા તરફથી જે સ્ટોક આપવામાં આવે છે એના ટાર્ગેટ હિટ થાય છે જેની અમને ખુશી છે બે ટાર્ગેટ આપણે હિટની જે વાત થઈ એ લવકુશ આપેલા હતા અને આજે ખુદ જેમના પ્રમોટર છે લવકુશ ફિનસરોના કુશભાઈ સ્વાગત છે તમારું સૌથી વધારે ખુશી અમને ત્યારે થાય કે જ્યારે ખુદ ગેસ્ટ હાજર હોય અને અમે અહીંયા ટાર્ગેટ હિટની વાત કરતા હોય તો તમને પહેલાં અભિનંદન અને તમારા રેકમેન્ડથી જે લોકોએ સ્ટોક ખરીદી અને માલામાલ થયા હશે એમને પણ અભિનંદન તો આવા ઘટતા બજારમાં પણ તમે લોકો સુંઘી લેતા હો છો કે ક્યાં સ્ટોકનો ભાવ વધવાનો છે કુશભાઈ હા ચોક્કસ કેતનભાઈ અમને ખુશી ત્યારે થશે જો આપણા ટ્રેડ્સ ઉપર ક્લાઇન્ટોએ કમાણી કરી હશે તો આપણું તો કામ છે કે આપણે દર્શકોને સલાહ આપીએ ને સાચી સલાહ માટે આપણે મહેનત કરીએ પણ ખુશી ત્યારે છે કે જો એ ટ્રેડ ઉપર સાચે નફો થયો હોય ક્લાયન્ટોને આપણે એકવીસ તારીખે આપેલા શેરના ટાર્ગેટ આજે એક ટાર્ગેટ આજે આવ્યો તો એક ગઈકાલ આવ્યો તો તમે જો ઓલમોસ્ટ બે સપ્તાહમાં ચાર ટકા રિટર્ન આપવું એટલે તમે જો એફડીથી ઘણું સારું છે તો મને લાગે છે આવા ટ્રેડમાં જો લોકોને કમાણી થાય તો જ આપણો સાચો જે સંદેશ છે આ શો કરવાનો તે ખુશી છે ચોક્કસ અમને તો ખુશી છે કે આપણે ટાર્ગેટ હિટ થયા પણ સાચી સફળતા તો કે ખુશી ત્યારે છે જ્યારે ક્લાયન્ટોને ટ્રેડ મળે છે બિલકુલ તો આ પ્રકારની ખુશી છે અમારા માધ્યમથી આવતી જ રહેશે પરંતુ આજે બજારે નિરાશ કર્યા શેરબજાર છે એ નકારાત્મક ઝોનમાં ગયું છે અને ઘટાડા સાથે ભારતીય શેરબજાર બંધ થયું છે સ્ક્રીન ઉપર બ્રેકિંગ ન્યૂઝ વાંચી રહ્યા છો ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું છે સેન્સેક્સમાં એકસો પંદર પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે તો નિફ્ટીની અંદર પણ પચાસ પોઈન્ટનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડા સાથે બંધ થયા છે સેન્સેક્સ ચાલીસ હજાર છસો સિત્યાસી પર બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી છે એ બાર હજારની નીચે બંધ થયો છે મતલબ કે આજે ભારતીય શેરબજાર છે એને ઘટાડો નોંધાયો છે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એ આજે માટે બજાર ઘટ્યું અને આ ઘટાડાનું કારણ શું અને આગળ શું સ્થિતિ રહેશે એના પહેલા એક આપ ઓવરવ્યુ આપી દો એકચ્યુઅલી આપણે જોઈએ તો ગઈકાલે રાત્રે જે ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપ્યું ને તેના કારણે આપણે ઘટાડો જોયો છે ઓલરેડી અત્યારે તમે જુઓ તો યુએસએનની ટ્રેડ ડીલનું તો ટેન્શન હતું જ પણ હવે ટ્રમ્પે કીધું છે કે હવે ફ્રેન્ચ ગુડ્સ એટલે કે ફ્રાન્સથી જે પણ ગુડ્સ આવે છે તેની ઉપર સો ટકા ટેરિફ વધારી શકે છે એવું એને બીક આઈપી છે ઇવન શેમ્પેન જે આપણે કહેવાય છે એની જે ફ્રેન્સ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટ થાય છે એનું એક જ કારણ છે કારણ કે સામે ફ્રેન્ચની કંપની અમેરિકન ડિજિટલ કંપની ઉપર સારા એવા ટેક્સ લગાડે છે પ્લસ આર્જેન્ટિના અને બ્રાઝિલ ઉપર જ્યાં મેટલ આવે છે તેની ઉપર ઓલરેડી ટેરિફ વધાર્યું છે ચોક્કસ અત્યારે બી કેવી છે કે ઇવન ઇન્ડિયાના મેટલ ઉપર ટેરિફ વધારશે પણ મને લાગતું એ સ્ટેપ આવશે બટ આજે જે ઘટાડો આવ્યો છે તે આ ત્રણ કારણસર છે એક તો ફ્રેન્ચના ઇમ્પોર્ટ છે એની ઉપર સો ટકા ડ્યુટી વધારવાની વાત ચાલી રહી છે અને આર્જેન્ટિના અને બ્રાઝિલના મેટલ ઉપર ઓલરેડી ટેરિફ વધારી દીધું છે ટેરિફ એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી એટલે મને લાગે છે આ કારણસર હવે જે ટ્રમ્પ ખાલી ચાઇના ચાઈનાને બધી કન્ટ્રીમાં એક જો તો આવા બધા સ્ટેપ્સ લે છે બધી કન્ટ્રી સાથે તો તેના કારણે ગ્લોબલમાં સંકેત મંદી આવશે ચોક્કસ કારણ કે અને બીજી રીતે જોઈએ તો ટ્રમ્પ પહેલાં બિઝનેસમેન હતો પછી પોલિટિક્સમાં હોય છે આજે કહી શકાય કે વર્લ્ડના સુપર પાવરનો જે મેઇન એનો મગજ બિઝનેસ માઇન્ડ તરીકે ચાલે છે તો ઓફકોર્સ એને ફાયદો અમેરિકાના બિઝનેસને કરવાનો છે તો એવા સ્ટેપ્સ લેશે એટલે આવા એક રીઝન છે જેને કારણે આપણે મંદી જોઈએ છે બીજું આપણે ઓલરેડી તમે જો કે તમે દિવાળીથી સતત આપણે તેજી જોઈ રહ્યા હતા એટલે એક ટેકનિકલ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે કારણ કે બેન્કોમાં આપણે ઓલમોસ્ટ દસથી પંદર ટકા રિટર્ન જોયા છે એટલે બંને કારણ ભેગા થયા છે બિલકુલ બંને કારણ છે એક તો વૈશ્વિક કારણ છે ટ્રમ્પ છે એના ટ્વીટથી જ હાહાકાર મચી જાય છે અને હવે મેટલ ઉપર ઇન્પોર્ટ ડ્યુટી નાખશે અને બહુ ભારે ભરખમ ડ્યુટી નાખશે એના કારણે ભારતનું મેટલ ઇન્ડેક્સ છે આજે ત્રણ ટકા ઘટી ગયું છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકસો પંદર પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સ અને નિફ્ટીમાં પચાસ પોઈન્ટનો ઘટાડો છે નિફ્ટી આજે બાર હજારની નીચે જતો રહ્યો છે એટલે કે અગિયાર હજાર નવસો ને સ્તર બતાવ્યું છે અને સ્થાનિક લેવલે પણ દિવાળી પછી જેમ પૂશભાઈએ કીધું હતું કે સતત આપણું ભારતીય બજાર છે એ વધારા સાથે હતું એટલે એક ટેકનિકલી પણ અહીંયા બજાર છે એ થાક ખાવા માટે રોકાયેલું છે પરંતુ તમારે એટલે કે દર્શકોએ ચિંતા કરવાની જરૂર નથી તમારા માટે એવા સ્ટોક લઈને આવશું ભલે બજાર ઘટતું હોય છતાં પણ સેલ ટાર્ગેટ આપીને પણ અમે તમારો કમાણીનો ટાર્ગેટ છે એ ચોક્કસપણે પૂરો કરવા માંગીએ છીએ તો આજે હવે લવકુશ ફિનસરોના પ્રમોટર કુશ ઘોડાસરને આમંત્રિત કરીએ કે જે અમારા દર્શકો માટે જે સ્ટોક લઈને આવ્યા છો એક પછી આપ જણાવો કુશભાઈ આપનો પહેલો સ્ટોક અમારા વ્યૂઅર માટે કયો રહેશે પેલો સ્ટોક કેદરભાઈ એક બાય સાઇડનો છે ટાટા સ્ટીલનો ચોક્કસ આપણે જોયું કે આજે ત્રણ ત્રણ ટકા ઘટાડો આવ્યો છે બટ ઓવરઓલ તમે જોવો તો મેટલ સ્ટોક્સ મને લાગે છે એક સારા એવું વેલ્યુએશન ઉપર મળી રહ્યા છે આ ઘટાડાનો ફાયદો લેવો જોઈએ કારણ કે જેમ મેં ચર્ચા કરી એમ કે આ ટૂંકા ગાળા માટે આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ બટ ઓવરલ તો એક માહોલ તેજીનો જ રહેશે માર્કેટમાં તો એક આ ભાવે રિસ્ક લઈ શકાય ચારસો એક આસપાસ ટાટા સ્ટીલ બંધ આપ્યો છે તો અહીંયા ખરીદવારી કરો ઉપર મને લાગે છે બે થી ત્રણ દિવસમાં આપણે ચારસો ઓગણીસ ના ટાર્ગેટ ફરી જોઈ શકીએ છીએ જયારે સ્ટોપલો નીચે ત્રણસો પંચાણું એટલે પાંચ રૂપિયાના થી તમે ઓગણીસ રૂપિયાનો ફાયદો લઈ શકો બિલકુલ બિલકુલ તો અહીંયા એક ફાયદે કા સોદા છે ચારસો ને એકની આસપાસ તમે આ સ્ટોક ખરીદી લો ચારસો ને ઓગણીસ નો ટાર્ગેટ છે એટલે કે આજ ભાવેલ નામનો એ લેવાનો છે જે સ્ક્રીન ઉપર વિસ્તારથી અમે બતાવી રહ્યા છીએ અને ત્રણસો ને પંચાણું ના સાથે જે ટાટા સ્ટીલ ને ખરીદવાની સલાહ છે તો માત્ર બે ત્રણ દિવસ એટલે કે શુક્રવાર સુધીમાં તમે રાખશો તો આ સ્ટોક છે વધી વધી સોમવાર સુધી તમે રાખો તો આ જોવા મળી શકે એટલે કે એક શેર ઉપર રૂપિયાનો ફાયદો તમને ટાટા સ્ટીલની ખરીદી ઉપર થઈ જાય એવું લવખુશ ફિન્ડ સર્વરનું અનુમાન છે કુશભાઈ તમારો બીજો સ્ટોક અમારા દર્શકો માટે હવે મારી પાસે બીજા બધા સ્ટોક વિચારણા છે કારણ કે મને જેમ કીધું એમ કે મને એક બે દિવસ થોડું મંદી લાગે છે તો એક ઇન્ફોસિસનું કાઉન્ટર છે જે વેચી શકાય આજે તમે જો એક સારો એવો ઉછાળો આવ્યો છે બટ ઓવરઓલ મને લાગે છે આઈટી સ્ટોક્સમાં એક ઘટાડો આવી શકે છે કારણ કે જો આપણે જોઈએ તો આઈટી સેક્ટરમાં પણ થોડી હવે ડર લાગશે કારણ કે સૌથી વધારે આપણે અહીંથી એક્સપોર્ટ કરી છે યુએસમાં તો આઈટી સર્વિસિસ છે આપણા અહીંથી લોકો પણ તમે જુઓ તો આઈટીના કોન્ટ્રાક્ટ્સ પણ મળી રહ્યા છે તો મને લાગે છે આવતીકાલે ઇન્ફોસિસ વેચી શકાય છસો નવાણું આસપાસ અફકોસ બંધ સાતસો આસપાસ આવ્યો છે તો તમે વેચી શકો છો નીચે મને લાગે છે છસો બોત્તેરનો ટાર્ગેટ જ્યારે સ્ટોપલો સાતસો નવનો એટલે નવ રૂપિયાના સ્પોટલો સુધી નીચે છસો ને બોતેરના ટાર્ગેટ જોવા મળી શકે બિલકુલ તો પચીસથી ત્રીસ રૂપિયા છે એ એક સ્ટોકમાં તમને મળવા પાત્ર છે પરંતુ આ વેચવાના છે ખરીદવાના નથી તમારી ઇન્ફોસિસને વેચીને કમાણી કરવાની છે શેરબજારમાં એક સુંદર મિકેનિઝમ છે કે અહીંયા વેચીને પણ તમે સારી કમાણી કરી શકો છો તો ઇન્ફોસિસને બે ત્રણ દિવસ માટે વેચવા મૂકી દો સ્ક્રીન ઉપર એક ભાવ છે કે છસો ને નવ્વાણું બંધ ભાવ છે એની આસપાસ તમે વેચવા મૂકો એ નીચે ક્યાં સુધી જઈ શકે તો છસો ને બોતેર સુધી જઈ શકશે એટલે કે એક શેર ઉપર પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી તમને મળી શકે છે પરંતુ આવા કેસમાં સ્ટોપલોસ પણ રાખવું જોઈએ તો સાતસો ને નવ નો તમારે સ્ટોપલોસ રાખી અને બે ત્રણ દિવસ સુધી કામકાજ કરશો તો સેલ કોલ સાથે તમે ચોક્કસપણે કમાણી કરી શકશો તો આ બે સ્ટોક થયા પહેલો છે એને ખરીદવાનો છે બીજો સ્ટોક છે ઇન્ફોસિસ એને તમારે વેચવાનો છે પરંતુ આગળના સ્ટોકની ચર્ચા કરતા પહેલા તમારા મગજમાં જે અત્યારે સવાલ ચાલી રહ્યો છે દર્શક મિત્રો એ જ સવાલ હું કુશભાઈને પૂછીશ કુશભાઈ પહેલી વખત નથી કે ટ્રમ્પનું ટ્વીટ હોય અને એનાથી માર્કેટમાં કડાકો બોલ્યો હોય લગભગ અડધો ડઝન વખત એવું બન્યું છે ચીન અને અમેરિકા વચ્ચે તો લગભગ દર સપ્તાહમાં બે ત્રણ એવા ટ્વીટ આવી જતા હતા જેના કારણે બજારે આપણે ઘટાડો પણ નોંધાયો છે વૈશ્વિક પરિબળની વાત થઈ સ્થાનિક પરિબળ તમે કીધું દિવાળી પછી સતત માર્કેટ છે એ પોઝિટિવ રહ્યું પરંતુ આ બધી પરિસ્થિતિ વચ્ચે આગામી છ મહિનામાં આપણો ટાર્ગેટ ક્યાં હશે ને હું દરેક મહેમાનોને એક સવાલ પૂછું છું તમને પણ પૂછી લઉં છું કે ડિસેમ્બર બે હજાર ઓગણીસથી ડિસેમ્બર બે હજાર વીસ સુધી સેન્સેક્સ અને નિફ્ટી તમે ક્યાં જોઈ રહ્યા છો હાઈપોથેટિકલ સવાલ છે છતાં પણ તમારા અનુભવ ઉપરથી તમે કહી શકો એક વર્ષમાં તમે શેરબજારને ક્યાં જુઓ છો જેમાં એક સ્ટેપ છ મહિનાનું બીજું સ્ટેપ બાર મહિનાનું ચોક્કસ મને લાગે છે આવનારા છ મહિનામાં એટલે કે માર્ચ સુધીમાં સો ઉપરને જો આપણે સ્તરની વાત કરીએ તો મને લાગે છે બાર પાંચસોથી બાર છસોનું લેવલ દેખાઈ રહ્યું છે નિફ્ટીમાં જ્યારે નીચે અગિયાર બસ્સોનું લેવલ આ પહેલાં છ મહિનાના ટાર્ગેટ છે ચોક્કસ જ્યારે આપણે તેજીની વાત કરીએ છીએ પણ આપણે જોયું કે જીડીપી નંબર આપણા ખૂબ જ વીક આવ્યા છે ચોક્કસ આપણે જે તેજી જોઈતી એક કોર્પોરેટ ટેક્સના કારણે જોઈ હતી ઓટો સેલ્સના સુધારાના કારણે જોઈતી પણ એ બધું દિવાળીમાં તો એની ઇફેક્ટ જાન્યુઆરીમાં આવશે તો મને લાગે છે હજુ એક થોડું પ્રોફિટ બુકિંગ આવશે ત્યારબાદ એક રેલી આવશે પહેલાં છ મહિનામાં એટલે બાર પાંચસોથી બાર સોના ટાર્ગેટ ઉપરની સાઈડ માર્ચ મહિના સુધી અને નીચેની સાઈડ અગિયાર બસો નું લેવલ એક જોઈ રહ્યા છે જ્યારે આપણે એક વર્ષનો જો લાંબો થોડો વ્યૂ રાખીએ તો મને લાગે છે કે ઉપરના વધીને તેર આઠસો નું લેવલ એટલે તેર હજાર આઠસો અહીંથી ઓલમોસ્ટ વીસ ટકાની મુવમેન્ટ સોરી પંદર ટકાની મુવમેન્ટ જ્યારે નીચેની સાઈડ મને લાગે છે કે હવે દસ હજાર આઠસો જે આપણે સીતારામણને જે અનાઉન્સમેન્ટ આપીએ એ દિવસનો લો છે તે એક સપોર્ટ રહેશે એટલે નીચેની સાઈડ હવે કેપ છે કે બહુ બહુ વધારે ઘટાડો ભાગ્ય જ આવશે દસ આઠસોથી અગિયાર બસોની નીચે સપોર્ટ હશે બટ ઉપર મને લાગે છે કે હવે ધીરે ધીરે વધશે કારણ કે આજે તમે જુઓ તો બધા લોકો વાત કરે છે એક જ વાત કરે છે શેરબજારની તેજી એટલે આ પણ એક શીખવાનું છે સાયકોલોજી કે જ્યારે બધા લોકો એક વસ્તુની પાછળ પડે છે તો કોઈ તરત તાત તાત્કાલિક ચમત્કાર નહીં થાય ચોક્કસ આપણે છેલ્લા ત્રણ મહિનામાં જે રિટર્ન જોઈએ એ કોર્પોરેટ ટેક્સ અનાઉન્સમેન્ટના કારણે જોયું હતું હવે કોઈ મેજર અનાઉન્સમેન્ટ એક્સપેક્ટ નથી બજેટ છે આપણે ફેબ્રુઆરીમાં તો મને લાગે છે કે હવે આપણે એક ધીરે ધીરે આપણે વેબી સ્ટેપ્સ લેશું તેજીમાં એટલે કોઈ શોર્ટ ટર્મ ટ્રેડર હોય કે કોઈ ફૂલ ફોર્સ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ પણ લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોય તો ધીરે ધીરે ઇન્વેસ્ટ કરો બાર 13800 ના લેવલ આપણા નેક્સ્ટ ડિસેમ્બર સુધીમાં જોઈ શકીએ અગિયાર હજાર આસપાસના લોસ થાય બિલકુલ મને આમાં એક લાઇન છે એ બહુ આકર્ષક લાગી અને એ મેં પકડી રાખી છે તમારા માટે ફરીથી રિપીટ કરું છું કે એક વર્ષના માં એટલે કે ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં તેર હજાર આઠસોના અપર લેવલ એટલે કે પંદર ટકાનો ઉછાળો અહીંથી જોઈ રહ્યા છે દર્શક મિત્રો જ્યારે પંદર ટકાનો એવરેજ ઉછાળો હોય ત્યારે સારા સ્ટોકમાં આ ઉછાળો વીસથી પચીસ ટકાનો તમારે ગણવો જોઈએ આ કોઈ ધોળે દીએ સપના જોવાની વાત નથી પરંતુ જે રીતે હાલ અત્યાર સુધીનો શેરબજારનો ઇતિહાસ રહ્યો છે એ મુજબ છે અને કોઈ પણ ગેસ્ટ છે હંમેશા ડિફેન્સિવ હોય છે જેટલું એસ્પેક્ટ હોય એના કરતાં થોડું ઓછું કરતા હોય છે તો આપણે આશા રાખીએ કે કુશભાઈએ જે રીતે વાત કરી અને એકલા જ નહીં આ પ્લેટફોર્મ ઉપર દસ અલગ અલગ ગેસ્ટ આવે છે એ તમામનો એક જ સૂર છે તેર હજાર ત્રણસોથી લઈ તેર હજાર આઠસો સુધી તો આપણે એની વચ્ચેનો આંકડો તેર પાંચસો પણ પકડી લઈએ તો બારથી અઢાર ટકાની અહીંયાથી અપસાઇડ જોવા મળે છે ખૂબ સારી વાત છે ટ્રમ્પ છે અથવા તો વૈશ્વિક પરિબળ છે આ બધા જ ડિસ્કાઉન્ટ થઈ જાય અને સ્થાનિક લેવલે પણ માની લો કોઈ એવા નેગેટિવ ન્યૂઝ આવે તો પણ એને ડિસ્કાઉન્ટ કરીને આગળનો સમય છે એ સકારાત્મક છે માટે સારા સ્ટોક ખરીદો સારા મિડ કેપ સ્ટોક ખરીદવાનો પણ સમય છે તો આ ખરીદી કરો એક વર્ષનો વ્યૂ રાખો તો ચોક્કસપણે તમને પંદર થી વીસ ટકા જેવું વળતર મળી શકે એમ છે ફરીથી આપણે સ્ટોક ઉપર આવીએ બે સ્ટોક ની વાત થઈ ગઈ એક ઇન્ફોસિસ છે અને એક ટાટા સ્ટીલ છે હવે ત્રીજો સ્ટોક તમારા માટે કયો છે કુશભાઈ એ બતાવશે કુશભાઈ અમારા દર્શકો માટે ત્રીજો સ્ટોક ત્રીજો સ્ટોક મને લાગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો છે આપણે વારંવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ચોક્કસ આ પ્લેટફોર્મ પર બાયનો જ કોલ આપ્યો છે પણ હવે લાગે છે કે થોડો સોળસો આસપાસ થાક ખાઈ રહ્યો છે કારણ કે આપણે જોઈએ તો જ્યારે આપણે ઓક્ટોબરથી જ્યારથી ચર્ચા ચાલુ કરી છે ત્યારે તેરસોથી લાઈન્સ સોળસો એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો વીસથી પચીસ ટકા રિટર્ન આપી ચૂક્યું છે તો હવે મને લાગે છે કે થોડું કરેક્શન અહીંયા આવી શકે છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તમે સેલ કરી શકો છો

બે ત્રણ દિવસનો વ્યૂ હોય તો તમારે આને વેચી દેવો જોઈએ વેચવાનો ભાવ પંદરસો ને એસીનો છે અને ક્યાં સુધી નીચે જઈ શકે તો કે પંદરસો ને ચોવીસ સુધી નીચે જઈ શકે એટલે કે એક શેર તમને થી પાસઠ રૂપિયાની કમાણી ચોક્કસપણે કરાવી શકે દર્શક મિત્રોને આપણે યાદ કરાવી દઈએ કે ભારતની સૌથી મોટી માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપની એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દસ લાખ કરોડનું માર્કેટ કેપ છે એમનું પહોંચી ગયું છે અને એમાં સતત વધારો ઘટાડો થયા રાખે છે તો આ સ્ટોકને વેચી અને રોકડી કરવાની એક વાત છે માત્ર બે ત્રણ દિવસનો હોરાઇઝન છે આમાં પચાસ થી પાસઠ રૂપિયા સુધી તમને એક સ્ટોકમાં મળી શકે એમ છે તો રિલાયન્સને પણ અહીંયા વેચવાની સલાહ છે ખુશભાઈ તમારો આગળનો સ્ટોક બીજો એક સ્ટોક છે યસ બેંક આપણે જોયું કે યસ બેંકમાં વારંવાર સમાચારોના કારણસર આપણે સાઈઠથી સિત્તેર રૂપિયાની રેન્જમાં સ્ટોકને રમતા જોયો હતો હવે મને લાગે છે જે ગઈકાલે સમાચાર આવ્યા છે ત્યારબાદ ઇન્વેસ્ટરો છે બેંકમાં પણ નીચલા ભાવે ડીલ થઈ શકે છે આડત્રીસ અથવા ચાલીસ રૂપિયાના ભાવે તો એક સ્વાભાવિક છે કે શોર્ટ ટર્મમાં એક કરેક્શન આવશે તો યસ બેંકને તમે સાઈઠ રૂપિયા સાડી સાઠ આસપાસ તમે સેલ કરી શકો છો નીચે મને લાગે છે બાવનના ટાર્ગેટ આવી શકે છે જ્યારે સ્ટોપલોસ ઉપર ની સાઈડ પાસે રાખી શકાય બિલકુલ યસ બેન્કની અંદર ઉથલપાથલ છે ભંડોળ એકઠું કરવા માટેની એક મિટિંગ હમણાં મળી હતી અને ભંડોળ એકઠું કરવાની મંજૂરી પણ આપી દીધી આ ઉથ્થલપાથલ ત્યાં સુધી હતી કે રાણા કપૂર અને એમના જે જૂના સાથીઓ હતા ત્યાં સુધી બેંક છે એ ખૂબ ચર્ચામાં રહી નકારાત્મક વલણ પણ જોવા મળ્યું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને નવું મેનેજમેન્ટ આવ્યું છે ત્યારે આની અંદર એક વોલ્યુમ પણ એટલે કે શેરની ખરીદારી પણ વધી છે અને શેરને એક સારી રીતે એક સારા સ્ટેજ ઉપર લઈ જવાની પણ વાત છે પરંતુ ફરીથી આને વેચવાની સલાહ છે બેથી ત્રણ દિવસના ટૂંકા ગાળા માટે સાઠ રૂપિયા પચાસ પૈસાની આસપાસ છે વેચવા મૂકો અને નીચે તમને બાવન રૂપિયા સુધી આ ભાવ જોવા મળે છે એટલે કે યસ બેન્કનો એક શેરનો ટાર્ગેટ જો હિટ થઈ જાય તો આઠ રૂપિયા એક શેર ઉપર તમને મળી શકે એમ છે પરંતુ તમારા વતી કારણ કે યસ બેન્કમાં એક્સપોઝર ઘણા લોકોનું હશે સસ્તા સુંદરને ટીકાઉ ગણીને ઘણા લોકોએ ખરીદ્યા પણ હશે પરંતુ પંદર દિવસ વીસ દિવસ પહેલાં આ રિસ્કી લાગતો સ્ટોક છે વચ્ચે છેલ્લા એક વીકથી સારી કમાણી પણ કરાવે છે તો કુશભાઈ અમારા દર્શકોને એ બતાવો કે આગળ કોઈ બે ત્રણ મહિના માટે ખરીદીને ચાલે તો આમાં હોલ્ડિંગ કરાય કે ના કરાય ચોક્કસ ઓલરેડી જો લીધેલા હોય તો હોલ્ડ કરો વેચવાની સલાહ નથી બટ જો ફ્રેશ લેવું હોય બે થી ત્રણ મહિનાના ગાળામાં તો કરેક્શન માટે વેઇટ કરો કારણ કે ચોક્કસ આજે તમે કોઈ પણ નુકસાન કરતી કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરવા માગશો તો જે પણ નવું ઇન્વેસ્ટર હશે ડિસ્કાઉન્ટ જ માગશે કારણ કે એને ખ્યાલ જ છે કે આ થોડો તકલીફવાળી કંપની છે તો આને ઊભી કરતાં વાર લાગશે તો કોઈ પ્રીમિયમ નહીં આપે એટલે મને લાગે છે આ ચાલીસથી પિસ્તાલીસ આસપાસ જો આ યસ બેંકનો ભાવ આવે છે તો ચોક્કસ ખરીદી કરી શકાય જો ઇન્વેસ્ટર મળી જાય છે તો તો એક લાંબા સમય માટે તમને પાછું રિટર્ન મળી શકે છે આ ભાવે નહીં બટ ચાલીસથી પિસ્તાલીસ આવે તો નવું બાઈંગ કરો ઓલરેડી હોય તો વેચો નહીં નુકસાન બુક કરવાની જરૂર નથી લાંબા ગાળામાં તમારો ભાવ આવશે જ એવું લાગે છે અત્યારે જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે બટ ખૂબ જ વેઇટ કરવું પડશે એટલે જો ફ્રેશ બાયંગ કરવું હોય તો ચાલીસ આસપાસ આવે ત્યારે બાય કરવું જોઈએ બિલકુલ તો દર્શક મિત્રો અમે તમારા આ પ્રકારની સમસ્યાના સમાધાનનો પણ પ્રયાસ કરતા હોઈએ છીએ પ્લેટફોર્મ ઉપર કારણ કે યસ બેન્કમાં તફરીનો માહોલ હતો જે લોકોએ ટૂંકા ગાળામાં અગાઉ ખરીદ્યા છે ઘટાડે તો એમને ચોક્કસ બહુ મોટો લાભ થયો હશે પરંતુ આ પ્રકારનું કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાવાળા બહુ ઓછા રોકાણકાર હોય છે પરંતુ હવે પૂછની ખાસ સલાહ છે કે ચાલીસ રૂપિયા સુધી જ્યારે એનો નીચે ભાવ ના જાય ત્યાં સુધી તમારે ફ્રેશ બાયિંગ એટલે કે નવી ખરીદી આમાં નથી કરવાની તો એને છોડી દો અને જો ચાલીસની આસપાસ આવે તો જ તમારે ખરીદવાની સલાહ છે અધરવાઇઝ બે ત્રણ દિવસ માટે જો તમારે સેલ કરીને આમાં કમાવું હોય તો સાઠ રૂપિયા પચાસ પૈસાના ભાવે વેચવા મૂકો બાવન રૂપિયાનો ટાર્ગેટ છે એટલે કે આઠ રૂપિયા જેવી એક શેર ઉપર તમને મળવાપાત્ર છે હજુ પણ યશભાઈ પાસે એક ચોથો પાંચમો અને અંતિમ સ્ટોક છે એની ચર્ચા કરી લઈએ આપનો છેલ્લો સ્ટોક કયો છેલ્લો સ્ટોક પણ આઈટી સેક્ટરમાંથી ટીસીએસનો છે ચોક્કસ તમે જો છેલ્લા ત્રણ દિવસથી ટીસીએ એક સારા એવા દબાણમાં છે મને લાગે છે ઓવરઓલ આઈટી સ્ટોક જેમ આપણે ઇન્ફોસિસમાં કારણ આપ્યું સેમ કારણ આમાં પણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત એક તેજી હતી અને હવે મને લાગે છે કે રૂપી સ્ટ્રોંગ થઈ રહ્યો છે એ નેગેટિવ છે આ સેક્ટર માટે સેકન્ડ મે ડર લાગે છે કે મેટલ પછી આઈટીમાં પણ કોઈ ટેરિફ લઈ આવી શકે છે ટ્રમ્પ તો આ ટીસીએસમાં થોડું દબાણ આવી શકે છે બે હજાર બાવન આસપાસ વેચો નીચેની સાહેબ ઓગણીસો

ખુશભાઈ ટીસીએસ શા માટે તમે સેલ કોલ આપ્યો અને લાંબા ગાળાનો અગેઇન મારે આમાં પણ દર્શકો વતી એક સવાલ છે તમને કે કોઈ લાંબા ગાળા માટે ખરીદીને રાખી મૂકવા હોય તો એમના માટે શું સલાહ છે ચોક્કસ લાંબા ગાળા માટે જો આપણે આઈટી સેક્ટરમાં રોકાણ કરવું હોય તો ટીસીએસ ઇન્ફોસિસ એચસીએલ ટેક ટેક મહિન્દ્રા આ બધા સ્ટોક છે પણ અમારી ફેવરિટ પીક રહેશે ટીસીએસ જ કારણ કે તમે જો ટીસીએસ સતત તમે લાંબા ગાળા એટલે દસ પંદર વર્ષનો વ્યૂ રાખો તો તો ડિવિડન્ડ આપે છે બોનસ આપે છે અફકોર્સ ઇન્ફોસિસ પણ આપે છે પણ ઇન્ફોસિસમાં રિસન્ટલી એક ન્યૂઝ આવ્યા છે તેને કારણે મને લાગે છે સેન્ટિમેન્ટ નેગેટિવ થશે બટ ટીસીએસ લાંબા ગાળા માટે જો તમે રોકાણ હોય તો જાળવી રાખો આજે આપણી સ્ટ્રેટેજી છે આજની ખાલી ટૂંકા ગાળાના જે કહેવાય ને કે બદલો ખાવા માટે છે અથવા નાનો નફો લેવા માટે છે એટલે જો તમે અને તમારે કોઈ શોર્ટ ટર્મ ટ્રેડિંગ ના કરવું હોય તો આપણી જે સેલની સલાહ છે એને અવોઇડ કરવી જોઈએ બાય ઓન ડિપ્સની જ સલાહ છે ફોર ઇન્વેસ્ટર્સ એટલે કે કોઈ પણ ઘટાડો આવે છે પચાસ થી સો રૂપિયાનો તો લોંગ ટર્મ માટે તો દસ દસ શેર ભેગા કરતા રહેવા જોઈએ જેવી તમારી કેપેસિટી ભલે બબે શેર લ્યો કે એક એક શેર લ્યો એસઆઈપી કરો યસ ટીસીએસ ઇઝ એ ગુડ સ્ટોક ફોર લોંગ ટર્મ એટલે ત્રણથી ચાર વર્ષ માટે પણ મને એવું લાગે છે આવનારા બે થી ત્રણ દિવસમાં કોઈ પણ ન્યૂઝના કારણે અથવા માર્કેટમાં જો પ્રેશર આવે તો ટીસીએસ ખૂબ જ સારો ચાલ્યો છે એટલે થોડો થાક ખાવે પચાસ રૂપિયાનું કરેક્શન આપી શકે બિલકુલ ટીસીએસ છે એને શોર્ટ ટર્મ તમારે લેવો હોય તો ટીસીએસ તમારે વેચવાનું છે બે હજાર બાવન રૂપિયા આવશે એટલે કે મળશે પરંતુ તમારા એક સવાલ દર્શક મિત્રો તમારા વતી એક સવાલ કુશને પૂછી લઉં છું ટીસીએસ નો સ્ટોક માની લો કે કોઈ બે વર્ષ કે ત્રણ વર્ષના હોરાઈઝન થી રાખે તો બે હાજર બાવન નો જે આજનો ભાવ છે એક કે બે વર્ષ પછી આ તમે ક્યાં જોઈ રહ્યા છો મને લાગે છે અહીંથી ઓલમોસ્ટ છવ્વીસોથી અઠ્યાવીસોના લેવલ જોઈ શકીએ છે અફકોર્સ એમાં વચ્ચે ડિવિડન્ડ બોનસની ઇફેક્ટ પણ આવી શકે છે પણ અત્યારે ઓલમોસ્ટ અહીંથી ત્રીસથી પાંત્રીસ ટકાનો અપસાઈડ જોઈ રહ્યો છું એટલે ઓલમોસ્ટ તમે જોવો કે સીએજીઆર અગિયાર ટકા એટલે બેટર ધેન એફડી અત્યારે એફડીના રેટ તમે જો છથી સાત ટકા છે તો એની સામે અગિયારથી સાડા અગિયાર ટકા રિટર્ન વાર્ષિક આપી શકે છે બિલકુલ તો તમે જો લાંબો વ્યૂ ધરાવતા હોવ તો ટીસીએસ સ્ટોક છે એ તમારા પોર્ટફોલિયોમાં હોવો જ જોઈએ અને ખૂબ સારું રિટર્ન છે બાર ટકા વાર્ષિક છે એટલે હું માનું છું કે વિનવિન સિચ્યુએશન કહી શકાય એવું છે અને જે લોકો સેફ બેટિંગ કરવા માંગે છે કે ભાઈ કોઈ આક્રમક ટ્વેન્ટી ટ્વેન્ટીની જેમ નથી રમવું અને શેર લઈ મૂકી દેવા છે વર્ષ બે વર્ષે એને જોવાના છે તો એવા રોકાણકારો માટે ટીસીએસ છે એક સારામાં સારો સ્ટોક છે પરંતુ ટૂંકા ગાળે ઘટાડો થાય એટલે કે હમણાં બે ત્રણ દિવસમાં ઘટાડો છે તો એ ઘટાડે પણ તમારે નફો લેવો હોય તો તમારે વેચી અને એમાં નફો કમાવાની સલાહ છે આ તો સપ્તાહ દબાણમાં એવું લાગે છે પરંતુ આ સપ્તાહને આવતો સપ્તાહ તમે કઈ રીતે જોઈ રહ્યા છો બહુ ટૂંકા ગાળાનો વ્યૂ અગર જોતો હોય તો ચોક્કસ આપણે બેંક પોલિસી પણ છે પાંચ તારીખે એક્સપાયરી પણ છે ગુરુવારે તો મને લાગે છે ટૂંકા ગાળામાં એક કરેક્શન આવી શકે છે અગિયાર આઠસો પચાસ સુધીનું ત્યારબાદ એક ફરી એકવાર આપણે તેજી જોઈશું બાર બસો બાર બસો પચાસ સુધી બટ ઓવરઓલ મને લાગે છે કે એકથી દોઢ અઠવાડિયું થોડું વોલેટાઇલ રહી શકે છે કારણ કે તમે જો જે પાંચ દિગ્ગજ સ્ટોક જે નિફ્ટીના ચલાવતા હતા રિલાયન્સ છે ઇન્ફોસિસ ટીસીએસ બજાજ ફાઇનાન્સ કે એચડીએફસી ટ્વીન્સ છે આ છ છ સ્ટોક્સમાં અત્યારે આપણે થોડું દબાણ જોઈ રહ્યા છીએ ને ઈવન એસબીઆઈ તો એસબીઆઈમાં આપણે ગઈકાલે ત્રણસો ઓગણપચાસનું ટાર્ગેટ થયા બાદ કરેક્શન આવ્યું તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક જે પાંચથી છ જે સારા સ્ટોક્સ ચાલતા હતા દોઢ મહિનાથી તે થોડો થાક છે જેના કારણે આપણે માર્કેટમાં પણ દબાણ બિલકુલ તો દર્શક મિત્રો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી બજારમાં વધારો આવે કે ઘટાડો આવે પરંતુ તમને બજાર માલામાલના પ્લેટફોર્મ ઉપરથી એવા સ્ટોકની યાદી આપવામાં આવે છે કે જેના ટાર્ગેટ હિટ થઈ જાય છે અને તમારો ઉદ્દેશ પણ માલામાલ બનવાનો છે તો આ સ્ટોક નોંધી લો આવતીકાલથી બે થી ત્રણ દિવસ સુધી તમારે આ સ્ટોકમાં ટ્રેડ કરવાનું છે

રોકાણકારોએ પોતાની વિવેક બુદ્ધિથી રોકાણ અંગેનો નિર્ણય કરવો